ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપ સત્તામાં છે અને કોંગ્રેસ 25 વર્ષથી વિપક્ષમાં. 25 વર્ષ બહુ થઈ ગયા એવી એક લાગણી સાથે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને એકાદ વર્ષ પહેલા જંગ જીતવા મેદાને નીકળી પડી છે, જેમાં સ્નેહમિલનની સાથે લોકસંપર્કનો પણ આશય રહેલો છે. આવા જ એક કાર્યક્રમ કચ્છમાં યોજાયો હતો. ભચાઉ તાલુકા કોંગ્રેસ દ્વારા ભચાઉ શહેરમાં જય ભગવાન ગેસ્ટ હાઉસ ખાતે તારીખ 23/11/2021 મંગળવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભચાઉ તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમોમાં કોંગ્રેસના અગ્રણીઓનો સાલો ઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ભચાઉ તાલુકાના પત્રકાર મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. શું ભચુભાઈ, આજે સ્નેહમિલનનો કાર્યક્રમ હતો, શું કહેશો તમે? ભચાઉ તાલુકા તથા ભચાઉ શહેર દ્વારા કોંગ્રેસના કાર્યક્રમનું અમારું સ્નેહમિલન યોજાયું. આ સ્નેહમિલન પ્રસંગે અમે સૌ કાર્યકરોએ એક પ્રતિજ્ઞા વ્યક્ત કરી કે આવતા સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના જૂઠાવણાઓની જે સરકાર રચાયેલી છે, એ સરકારને જડબાતોડ જવાબ આપવા માટે તથા એમની કહેવાતી ખોટી કૂટનીતિઓ, એ કૂટનીતિઓનો જડબાતોડ જવાબ આપી અને આવતા વિધાનસભાની 182 સીટો છે, એ 182 સીટોનું સંપૂર્ણ રીતે અમે આંકલન કરી અને કોંગ્રેસ પાર્ટી વધારેમાં વધારે સીટો જીતે એના માટેનું એક મંથન પણ કર્યું. સાથે સાથે ગાંધીધામની વિધાનસભા સીટ, રાપર વિધાનસભા સીટ તથા કચ્છની સમગ્ર 6 સીટ, એ સીટમાં કોંગ્રેસનો પંજો લે રહે એ બાબતની અમે વિસ્તૃત ચર્ચા કરી અને આ 6 સીટ અમે કોંગ્રેસ જીતશું એવો નિયમ પણ વ્યક્ત કર્યો. આપના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને એક ચેલેન્જ આપવા માગું છું કે જે હવે તમારી જૂઠાણાઓની નીતિ છે, તમારે વારંવાર જ્યારે વિધાનસભાની 4 વર્ષ પતી જાય પછી છેલ્લા વર્ષે મુખ્યમંત્રી બદલવો પડે છે, કારણ કે જે તમારી નિષ્ફળતાઓ છે એ નિષ્ફળતાઓને છુપાવવા માટે છેલ્લા વર્ષનો મુખ્યમંત્રી બદલી અને તમે એક ખોટો પ્રચાર કરાવવા માગો છો કે અમારા નવા મુખ્યમંત્રી નવા જોમ સાથે કામ ચાલુ કરશે, પણ એ જે ભોપાથી પણ સુપર ભોપો તમે અહીં લઈ આવો એને આ ગુજરાતની પ્રજા ક્યારેય નહીં સ્વીકારે એવું આપના માધ્યમ દ્વારા કોંગ્રેસ પાર્ટી કહેવા માંગે છે. આપે સૌ આ જે તમારી મીડિયા માધ્યમ છે એ પણ જે આમની કૂટનીતિઓ છે એને જડબાતોડ જવાબ આપો, એમને પ્રજા સુધી લઈ જાઓ એવી અપેક્ષા છે આપ સૌનો. અમારી વર્ષો જૂની કોંગ્રેસ પાર્ટીની પરંપરા રહી છે કે જ્યારે નવું વર્ષ પૂરું થાય એના પછી અમે સ્નેહમિલન રાખીએ છીએ અને આ વર્ષોની પરંપરા છે, પરંતુ વચ્ચે કોરોના કાળમાં આ પરંપરા તૂટી. આ વખતે કુદરતે આપણા ઉપર મહેરબાની કરી અને કોરોના ઓછો થયો એટલે આજે અમે કોંગ્રેસ પાર્ટીનું સ્નેહમિલન રાખ્યું. આ કોઈ ચૂંટણીલક્ષી કાર્યક્રમ નહોતો, પરંતુ કાર્યક્રમો બધા મહેમાનો આવે અને એકબીજાને મળે, નવા વર્ષની શુભકામનાઓ આવે, નવું વર્ષ બધાનું સારું જાય એવી શુભેચ્છાઓ એકબીજાને આપવા માટેનો આ કાર્યક્રમ હતો. પરંતુ જોગાનુજોગ જ્યારે ગુજરાતની અંદર સરપંચોની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે એનો પણ અમારે એક આ કાર્યક્રમ થ્રુ મેસેજ જશે અને આવનારા દિવસોમાં કોંગ્રેસ કેમ મજબૂત થાય અને કોંગ્રેસ સત્તામાં પાછી કેમ આવે એના માટેના અમારા કાર્યક્રમોના બધાના પ્રયાસો છે. અને આપ સૌને આજે અમે પત્રકાર મિત્રો સૌ વધાર્યા જેમણે કોરોના કાળમાં બહુ સરસ કામગીરી કરી એમનું પણ સન્માનનો એક કાર્યક્રમ રાખ્યો હતો, એટલે આપ સૌને મળી બધા કાર્યકરોને હળીમળી અને નવા વર્ષની શુભકામનાઓ આપી એના અનુસંધાને આ કાર્યક્રમ. દીપક આહેર, દિવ્યાંગ ન્યૂઝ, ભચાઉ, કચ્છ.